બેક ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે તમારો યુનિટ 5 રીડ 1 પેપર ધ ફેન્ટમ પેટ જોઈ રહ્યા હતા. પેપર એ એક પાલતુ પ્રાણીનું નામ છે અને એના વિશે કીધું છે કે એ એક ભ્રામક પ્રાણી છે. ભ્રામક શું કામ કહે છે? કેમ કે પિયા નામની જે છોકરી છે એણે એવો ભ્રમ પેદા કર્યો છે. એની પાસે ખરેખર આવું કોઈ પ્રાણી નથી, છતાં પણ ક્લાસમાં એ કહે છે કે મારી પાસે આવું પ્રાણી છે. તો એવો એણે ભ્રમ પેદા કર્યો છે અને એનું નામ પણ ખૂબ જ સરસ મજાનું પેપર એવું નાખ્યું છે. છેલ્લે આપણે વાત કરી હતી કે પ્રિન્સિપલ સર એને બોલાવે છે અને એની સાથે વાત કરે છે કે તું તારી વાંદરીને સ્કૂલમાં લઈ આવ અને તેનું નામ પણ સારું એવું રાખ્યું છે. શું ગરમ મસાલા તું એને કહેશ ને? ગરમ મસાલા પેપર. આ પેપર એટલે મરી, જે ગરમ મસાલામાં મરી આવે ને એ. અને એટલે જ આચાર્ય મસ્તી કરે છે એની અને એને કહે છે કે ગરમ મસાલા ને. ત્યાં સુધી છેલ્લે આપણે જોયું હતું. આગળ જોઈએ. પ્રિન્સિપલ સેઝ, પિયા વોટ્સ રોંગ વિથ યુ? પિયા તને શું તકલીફ છે? નોટ ફીલિંગ વેલ ડિયર, તારી તબિયત સારી નથી લાગતી. દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર, તો હું તારા ભાઈને અહીં બોલાવી લઉં છું, સારું લાગશે તને પણ. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, આઈલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી એન્ડ ધેન આઈલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉ ઇઝ ધેટ? મને તારા ભાઈનો મોબાઈલ નંબર આપ, હું એને વાંદરી વિશે પૂછી લઈશ અને એ પોતાની વાંદરીને, પિયાની વાંદરી વિશે હું તારા ભાઈને પૂછી લઈશ. પછી એ તારો ભાઈ અહીં આવશે અને ઘરે લઈ જવાનું હું એને કહીશ કે તું પિયાને ઘરે લઈ જા. કેવું રહેશે? પ્રિન્સિપલ સર પિયાને આવું કહે છે તો પિયા ઇમિડિયેટલી સ્ટાર્ટનિંગ અપ, તરત જ આમ ટટ્ટાર થઈ જાય છે, સોરી સ્ટ્રેટનિંગ, સ્ટ્રેટનિંગ એટલે કે ટટ્ટાર થઈ જવું, અને કહે છે, તરત જ બોલવા લાગે છે, નો નો સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન, ના ના સાહેબ હું ઠીક છું, હું મજામાં જ છું. આઈ આસ્ક માય બ્રધર માય સેલ્ફ, હું મારા ભાઈને મારી જાતે જ કહીશ. અબાઉટ ધ મંકી આઈ મીન, એટલે કે હું મારા ભાઈને વાંદરી વિશે હું પોતે જ પૂછા કરી લઈશ, તમને પૂછા કરવાની જરૂર નથી. તો પ્રિન્સિપલ સર એને કહે છે, વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. કેમ બેટા, તે તો તારો પોતાનો જ સગો ભાઈ છે ને. સી, હી વિલ ટેક યુ ટુ ધ સીક રૂમ, હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ એન્ડ એટ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. તારો સગો ભાઈ છે તો એ તને સીક રૂમ, સીક રૂમ એટલે કે રેસ્ટ રૂમ જે હોય છે, તે તને રેસ્ટ રૂમમાં લઈ જશે અને હું તારા ભાઈ પાસેથી તારા મમ્મી પપ્પાના નંબર લઈ અને એટલે કાં તો તારો ભાઈ મારા ફોન ઉપરથી તારા મમ્મી પપ્પાને ફોન કરશે અને જ્યારે તારો ભાઈ આવશે ત્યારે હું એને વાંદરી વિશે પૂછા કરી લઈશ. નાઉ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ, તો શું એ સારું નહીં રહે? આ યસ, આવી કમ હિયર પ્લીઝ. અને ત્યાં જ એનો ભાઈ આવે છે અને પ્રિન્સિપલ સર એને બોલાવે છે કે અવિક અહીં અંદર આવ. અવિક સેઝ, કૌંસમાં એની ક્રિયા લખેલી છે કે રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ, સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન. જમણી તરફની જે લોબી હોય છે ત્યાંથી દોડતો આવે છે અને કહે છે કે વળી મારી બેનને કોઈ તકલીફ થઈ છે? પ્રિન્સિપલ સેઝ નો, ના. દેન પિયા સેઝ યસ, અને પિયા હા પાડે છે અને આચાર્ય ના પાડે છે. પ્રિન્સિપલ સેઝ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ, મને એવું લાગે છે કે તારી બેનની તબિયત સારી નથી, એ નથી સારું નથી અનુભવી રહેલી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ, સી સીમ્ડ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી. મને ખ્યાલ નથી, સમજાતું નથી કે એને શું થયું છે,
મેં એને તમારી જે વાંદરી છે એના વિશે પૂછવાનું શરૂ કર્યું, એનાથી પહેલાં તો એ એકદમ બરાબર હતી, ફાઇન હતી, પણ જેવું જ મેં તમને પિયાને તમારી વાંદરી વિશે પૂછ્યું એટલે એ ખબર નહીં આવી, વેલ નથી લાગતી, એની તબિયત સારી નથી લાગતી મને. અવિક સેઝ, મંકી વાંદરી વિશે? પ્રિન્સિપલ સેઝ, હા હા, યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝડ. તો કન્ફ્યુઝ લાગે છે, મૂંઝાઈ ગયો હોય એવું લાગે છે. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી? ગરમ મસાલા અને કાલી મિર્ચીનું શું છે? હા હા, બટ યુ સી બેટા, ઇટ્સ લાઇક ધીઝ. ભલે ભલે, પણ વાત આમ છે કે પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પેપર. યસ, અ સેન્સેશન. યસ, સેન્સેશન એટલે ઉત્સાહ, ઉત્તેજના. તો પ્રિન્સિપલ સર અવિકને કહે છે કે પિયાએ આજે તમારી વાંદરી જે પેપર છે એના વિશે એના ક્લાસમાં કહી અને આખા ક્લાસને ઉત્સાહિત કરી દીધો છે. આખા ક્લાસમાં આમ એક પ્રકારની ઉત્તેજના જાગી ઉઠી છે, ઉત્સાહ જાગી ઉઠ્યો છે વાંદરીને જોવા માટેનો. અવિક સેઝ, સો પેપર્સ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી? અવિક પિયાને કહે છે કે તો તારા મનમાં પેપર ઘૂસી ગઈ છે, પૂરેપૂરું તારું મન એની અંદર જ ઘૂસી ગયું છે, હે ને? પિયાસ નોડિંગ સી, માથું ધૂણાવે છે અને કહે છે એ તો. અને અવિક કહે છે વોટ, શું? એ તો શું? દેન પિયા સેઝ સી પેપર ધ શી, મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ, એ વાંદરી મારા મગજમાં સવાર થઈ ચૂકી છે. અવિક મહેરબાની કરીને એને વિનંતી કરે છે કે હવે તું બધું આગળ સંભાળી લે, કે મારી પાસે તો વાંદરી છે નહીં, તો હવે હું બતાડીશ શું. એટલે અવિકને મહેરબાની કરીને હવે આગળ બધી પરિસ્થિતિ તું સંભાળી લે. તેન અવિક સેઝ નો, એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. એ પ્રિન્સિપલ સરને કહે છે કે ખરેખર આ સિલી, સિલી એટલે નાદાન, મારી જે બેન છે એ નાદાન છે, ભોળી છે, એની જ આ ભૂલ છે. માય પેરેન્ટ્સ નોઈંગ ધેટ શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ. મારા મમ્મી પપ્પાને ખ્યાલ હતો કે એની આ જે ઉત્તેજના છે, આ ઉત્સાહ છે, એ લાંબા સમય સુધી તે સંભાળી શકશે નહીં. હેવ સેન્ટ ધ પોર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. તેથી મારા મમ્મી પપ્પાએ એ વાંદરીને દક્ષિણ અમેરિકા, સાઉથ અમેરિકામાં પાછી મોકલી દીધી છે, કેમકે એમને ખ્યાલ હતો કે પિયા આ બધું સંભાળી શકશે નહીં, એટલે મારા મમ્મી પપ્પાએ એને પાછી મોકલી દીધી. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ. ઓ, ધેટ્સ જસ્ટ ટુ બેડ. ગોશ, ઇમેજિન, પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. અરે રે, ખૂબ જ ખરાબ. બધા જેવું પ્રિન્સિપલ સાથે, એટલે કે પ્રિન્સિપલ પણ અને બાળકો પણ બધા સાથે બોલે છે. અરે રે, ખૂબ જ ખરાબ થયું. હે ભગવાન, કલ્પના કરો, ઇમેજિન, કે બિચારી પિયા એના વિચારોમાં પાગલ થઈ જાત તો. અવિક સેઝ, યહ, આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી. હા, વળી મને એમ જ હતું કે પિયા ખરેખર પાગલ, ગાંડી થઈ જશે. આઈ વિશ આઈ કુડ હેવ શિફ્ટ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ. હું એવું ઈચ્છું છું કે એના કરતાં મેં એને વહાણમાં, શિફ્ટ વહાણમાં દક્ષિણ અમેરિકાના જંગલમાં છોડી આવું તો કેવું, એટલે મારી બેન ગાંડી થઈ જાય, એના કરતાં એને બિચારી વાંદરીને ત્યાં મૂકી આવું તો. સોરી, પિયાને પણ ત્યાં જ મૂકી આવું તો. એન્ડ બેલ રિંગ્સ, પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ વિંગ્સ. અને ત્યાં જ રિસેસનો જે ઘંટ હોય છે એ બેલ વાગે છે, એટલે કે રિસેસ પૂરી થાય છે અને આચાર્ય અને શિક્ષક
બંને જણા બધા જ વિદ્યાર્થીઓને એમના ક્લાસમાં મોકલવાનું શરૂ કરે છે. તમારા જેવા હશે સ્ટુડન્ટ્સ જે જલ્દી જાયની ક્લાસમાં, એટલે આચાર્ય અને શિક્ષક બંને છોકરાઓને ક્લાસમાં જવાનું કહે છે. એન્ડ પ્રિન્સિપલ સે વેલ દેટ્સ એન્ડ ઓફ દેટ. સારું, આ વાતનો અહીં જ અંત આવે છે. Too bad we won't be able to visit such an amazing creature. ખૂબ જ અમારા નસીબ ખરાબ કે અમે આવા વિચિત્ર અદ્ભુત પ્રાણીને મળી ન શક્યા. Now come on everyone back to class. ચાલો બધા પોતપોતાના ક્લાસમાં આલ્યા જાઓ, એવું પ્રિન્સિપલ ત્યાં કહે છે. એન્ડ ટીચર સેઝ કમ ઓન એવરીવન બેક. ચાલો બધા પાછા આવી જાઓ. પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. ચાલો બધા પોતપોતાના ક્લાસમાં ચાલ્યા જાઓ, રિસેસનો ટાઈમ પૂરો થઈ ગયો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી એન્ડ મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ. બધા જ સ્ટુડન્ટ્સ હોય છે એ મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ એટલે કે ગણગણાટ કરતા, કંઈક ને કંઈક બોલતા, એમની ઈચ્છા નથી હોતી, અનવિલિંગલી એમની ઈચ્છા નથી હોતી, છતાં પણ પરાણે પગ ડ્રેગિંગ એટલે કે પગ ડસડતા જતા હોય છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઈટ. પિયા એના નીચેના સ્ટેજની તેની જે જગ્યા હોય છે ક્લાસમાં એની જગ્યાએ પાછી ફરે છે. પિયા સેઝ અ સાઈડ એટલે કે થોડીક બાજુમાં ખસી અને ધીમેથી કહે છે, થેન્ક્સ અલાઉટ અવિક, યુ હેવ સેવ્ડ મી. અવિક, તારો ખૂબ ખૂબ આભાર, તે મને આજે બચાવી લીધી. અવિક સેઝ દેટ્સ નોટ ઇનફ નાઉ ફોર ધ હોલ મંથ, યોર ચોકલેટ્સ આર માઇન. આટલું પૂરતું નથી, થેન્ક યુથી હું કામ નહીં ચલાવી લઉં. આખા મંથની તારી જે ચોકલેટ્સ આવે એ બધી જ ચોકલેટ્સ મારી. પિયા સેઝ ઓહ નો ભૈયા પ્લીઝ. પિયા એને કહે છે, ના મહેરબાની કરીને એવું ના કરજો. અને અહીં જ જે પિયાનો ભ્રમ ઊભો કરેલો હતો એ આવી ખૂબ જ સરસ રીતે સંભાળી લેશે અને આ વાર્તાનો અહીં અંત આવે છે. એટલે જે પેપર વાંદરી આખો પાઠ વાંદરી વિશે હતો અને એ કેવું પ્રાણી હતું, ભ્રમવાળું ભ્રામક પ્રાણી હતું, ખરેખર એવું કંઈ હતું નહીં, પિયાએ એવો ભ્રમ ઊભો કર્યો હતો. અહીં તમારો યુનિટ 5 પૂરો થાય છે. એના જે ક્વેશ્ચન આન્સર છે 6, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આ 6 પ્રશ્ન તમે તમારી નોટબુકમાં લખી અને એના ફોટોઝ મને મોકલવાના રહેશે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.